ભુજમાં નીકળેલી 2 કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની. સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ 2000 પોથી સાથે વાતે ગાતે નીકળેલી પોથી યાત્રામાં કેન્યા અને ઇકોની બેન્ડ પાર્ટીએ રંગ રાખ્યો હતો. લેઝિમના દાવો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઐતિહાસિક ઉત્સવ એટલે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણે ભુજ ખાતે શ્રી નરનારાયણ દેવ પધરાવી આપ્યા અને નરનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉપલક્ષમાં તારીખ 18 ઉજવણીનો દબદબાભેર પ્રારંભ થઈ રહ્યો છે. તેની પૂર્વ વિસાર પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેનો પ્રારંભ એરપોર્ટ રોડથી કાઢવામાં આવ્યો હતો અને તેનું સમાપન બદિકા આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. અંદાજિત 2 કિલોમીટર લાંબી આ પોથીયાત્રામાં 2000 પોથીઓ સાથે મોટી સંખ્યામાં NRI સહિતના હરિભક્તો જોડાયા હતા, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સંગીતની સુરાવલી સાથે વાજતે ગાજતે નીકળેલી પોથીયાત્રામાં કેન્યા અને UK પ્રદેશની બેન્ડ પાર્ટીએ કામણ પાથર્યા હતા. તો બાળકો અને યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા લેઝિમના દાવે પણ આકર્ષણના ઉમેર્યો કર્યો હતો. આ સિવાય 4 ઘોડા સાથેના રથમાં બિરાજમાન નરનારાયણ દેવ, ગરુડ વાહન ઉપર મહંત સ્વામી આદિ સંતો, જ્યારે ફરતા કમર ઉપર ભગવાન સ્વામિનારાયણના ફ્લોટે આકર્ષણ જમાવ્યું હતું. પોથીયાત્રાના પ્રારંભમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ધજા સાથે જોડાતા રસ્તા ઉપર અનોખો માહોલ જોવા મળ્યો હતો. પોથીયાત્રાનું બદિકાશ્રમમાં સમાપન કરાયું હતું અને જયઘોષ સાથે પોથી પધરાવવામાં આવી હતી, ત્યારે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવંતદાસજી વનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી, ભગત કોઠારી સ્વામી, દેવપ્રકાશદાસજી, સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી, સ્વામી દેવચરણદાસજી આદિ મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત નૃત્ય ગીત અને પછી મહંત સ્વામી અને આચાર્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ.